subscribe now and press the bell icon. Never miss an update.
जो तुम्हारे मोटो प्रवाह में हो तो आज तो तुम्हें एक लीटर छोड़ी शको પણ જો ઘણો બધો નાનો પ્રવાહ માપવો હોય તો ગેલ્વેનોમીટર જોડી હોય નાના પ્રવાહના માપન માટે કોના માટે નાના પ્રવાહના માપન માટે તો તમે અહીંયા ગેલ્વેનોમીટર જોડી હવે ગેલ્વેનોમીટર છે ને એ પ્રવાહ તો માપી દે છે પણ બે કામ કરે છે પ્રવાહી માપી દે છે અને દિશા પણ માપી દે છે કે પ્રવાહ અહીંથી આમ પસાર થાય છે ગેલ્વેનોમીટર હોય કે કેવું गोल पण आपण गोल दर्शन चौरस पण होईल गॅल्व्हॅनोमीटर जर आले तर तुम्ही कोणी जी गॅल्व्हॅनोमीटर जोसो दाव देखाय के अहिया झिरो लखेल छे 1 2 3 1 2 3 आले दर्शन कर 1 2 3 4 1 2 3 4 आले 4 दर्शन अहिया एक निकल आले हे काटो जातो બે છેડા એક આ બાજુ એક આ બાજુ પ્લસ માઈનસ આમાં નહીં કોઈ પણ તમે પ્લસ કોઈ પણ ને માઈનસ કરી શકો હવે શું થશે કે તમે આ જે સ્કેલ લીધા એ બે બાજુ ધન જ ઋણ એક બાજુ છે બે બાજુ ધન છે કાંટો આમ નમશે તો માનો કે કોઈ વખતે કાંટો આ બાજુ નમે છે ત્રણ ઉપર સ્થિર થાય છે માનો કે કોઈ વખતે ત્રણ ઉપર સ્થિર થાય તો પ્રવાહીથી આમ જાય છે એટલે કે અહીંયાથી પ્રવાહ અંદર જાય છે અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે જો આ બાજુ કાંટો નહીં હોય તો માનો કે કોઈ વખતે કાંટો આ બાજુ નમે છે ત્રણ ઉપર ઝડપે છે તો પ્રવાહ તો ત્રણ માઇક્રો અથવા મિલી હોય પણ ત્રણ એમ્પિયર કહું છું કે ત્રણ માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થાય તો પ્રવાહની દિશા આ છે આમાં ત્રણ માઇક્રો એમ્પિયર આમાં ત્રણ માઇક્રો એમ્પિયર બે માટે પ્રવાહ કેવો છે સરળ પણ જો કાંટો ઝીરો ઉપર રહે તો પ્રવાહ ઝીરો કોઈ એક બાજુ નમે છે તો પ્રવાહ અહીંથી આમ જાય છે પહેલા કરતા કાંટો પહેલા ત્રણ ઉપર આ બાજુ નમે છે પહેલા કરતા જો કાંટો વિરુદ્ધ દિશામાં નમશે તો એમ કહી શકાય કે પહેલા કરતા પ્રવાહની દિશા પણ કેવી હશે વિરુદ્ધ તો આપણને એ ખબર પડે કે કાંટો જો આ બાજુ નમશે ને તો અહીંથી પ્રવાહ આમ જાય છે એક્ઝામ્પલ તરીકે લઈ કાંટો જો આ બાજુ નમશે ઝીરો થી કોઈ પણ થોડો બે આગળ જાય તો પ્રવાહ અહીંથી આમ જાય તો ગેલ્વેનોમીટર સાધન એવું જેમાં તમને વસ્તુ યાદ રાખવાની છે તમારે એક તો ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ માપશે પ્રવાહનું મૂલ્ય માપશે અને હરોળાની દિશા પણ માપી દે દિશા એટલે કે અહીંયાથી પ્રવાહ આમ જાય છે કે અહીંયાથી આમ આવે છે બે તો ગેલ્વેનોમીટરની ખાસિયત છે કે પ્રવાહ પણ માપે છે ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ પણ માપે છે અને એની દિશા પણ માપી દે છે તો આપણે એ ગેલ્વેનોમીટર જોડશું કેમ કે અહીંયા જે કઈ ઘટના બને છે એમાંથી પ્રવાહ બહુ થોડો ઉત્પન્ન થાય એટલે કે બહુ નાના એવા માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ મળશે બહુ મોટો પ્રવાહ મળતો હોય તો આપણે અહીંયા એ મીટર જોડત પણ બહુ નાનો પ્રવાહ મળે છે માટે શું જોડશું આપણે ગેલ્વેનોમીટર બીજી વસ્તુ કે આમાં તમને પ્રવાહ અહીં ખબર પડશે આ બાજુ પ્રવાહ પસાર થાય છે કે આ બાજુ પ્રવાહ પસાર થાય છે એટલે કે અહીંથી આમ પ્રવાહ પસાર થાય છે કે અહીંથી આમ પ્રવાહ પસાર થાય છે એ બે આપણે માપી શકીશું કોના દ્વારા ગેલ્વેનોમીટર દ્વારા તો મેઇન વસ્તુ કે ગેલ્વેનોમીટર દ્વારા તમે થોડો કે 0.1 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એનો કાંટો હલશે આવે અને વધુ પ્રવાહ પસાર થાય તો વધુ હલશે નમશે કાંટો પ્લસ દિશા પણ માપીએ તો આપણે આની પાસે પ્રયોગ કરેલી કે ફેરેડે આ પ્રયોગ કરતો આપણે મેઇન વસ્તુ શું લેવાની છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ચુંબકીય ક્ષેત્રનો કઈ મહત્વનું નથી પણ તમે એની અરે કેટલો ફેરફાર કરો છો ચુંબકીય ક્ષેત્રનો એની ઉપર આધાર છે કે આમાં પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય તો કોઈ એક ગુજરું લીધું એમ એક જ આટા વાળું ગુજરું લીધું હવે તે જો આજુબાજુમાં કોઈ ચુંબક છે નહીં તો આની અરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ઝીરો છે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું ઝીરો હું અહીંયા ચુંબક રાખું કોઈ નાનું એવું ચુંબક અહીંયા છે એન જગ્યા આગળ રાખું છું આની નજીક લઈ આવું છું આપણે એક બે રીત જોશું એમાં એક પેલી રીત આ છે કે અહીંયાથી આવી રીતે ક્ષેત્ર રેખામાં નીકળતી છે તો જુઓ ને આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ક્યાં સુધી છે આપણને ક્ષેત્ર રેખા દેખાય છે હવે એને તમે નજીક લઈ આવો છો આ ચુંબક સોરી આ ગુજરું અને આ ચુંબક અત્યારે બહુ દૂર છે તો આનું ચુંબકીય ક્ષેત્ર આની અરે કોઈ પ્રકારનું સંકળાતું નથી એટલે કે ઝીરો છે
તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર સંકળાતું ચુંબકીય ક્ષેત્ર જીવ તમે જેમ ચુંબકને આમ નજીક લઈ આવશો માનો કે ચુંબકને ધીરે ધીરે કરતા કરતા અહીં સુધી લઈ આવ્યો તો અહીંયાથી અહીંયા સુધી આવે છે ને ત્યાં સુધીમાં તમે જો સતત આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં સતત શું થાય છે વધારે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં સતત વધારો થાય છે તમે જેમ નજીક લઈ જાવ તો શું કર્યું આપણે ફેરફાર હવે આની સાથે આના દ્વારા સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં સતત વધારો થાય છે અહીંયા છે તો અત્યારે જ્યાંથી તમે દૂર લઈ જાવ છો તો શું થાય ચુંબકીય ક્ષેત્રમાં શું થાય ઘટાડો વધારો થતો હોય કે ઘટાડો થતો હોય બેને તમે ફેરફાર તો કહી જ શકો ફેરફાર તો કહી છે ઓકે હું બેને હું કહ્યું ફેરફાર તો અહીંયા કોઈ કન્ફ્યુઝન નથી વધારો હોય તો એને ફેરફાર કહી શકો ઝીરો માંથી વધુ ઘટાડો હોય તો કહી શકો મહત્તમ માંથી ઘટાડો છે માનો વધુ છે વધુ વધુ અહીંયા છે ઘટાડો કરતા કરતા ઝીરો થાય દૂર લઈ આવો તો બે કેસમાં એટલે કે ગુજરાને અહીંયા રાખો છો તમે આ ચુંબકને ત્યાંથી આમ લઈ આવો છો તો એ પ્રવાહ ઉત્પન્ન થાય શું કામ તો કે ફેરફાર છે ગુજરો અહીંયા છે ચુંબક અહીંયા છે ત્યાંથી તમે આમ દૂર લઈ જાઓ છો એટલે કે સતત આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર દૂર જાય તો ઘટે છે હવે ઘટે છે તો ફેરફાર તો કહીશું આપણે તો શું થાય આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તો પ્રવાહ મળશે નજીક લાવો છો તો આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર વધે છે ચુંબકીય ક્ષેત્ર વધે તો એ પ્રવાહ મળશે આપણને ચુંબકીય ક્ષેત્ર ઘટે તો એ પ્રવાહ મળશે અને જે પ્રવાહ મળશે આપણે શું કહીશું નામ હોય કોઈ પ્રેરિત પ્રવાહ ચાલો તો હવે આ પ્રયોગ આપણે વધારે ડિટેલમાં નહીં પ્રયોગ થોડો વધારે આપણે ડિટેલમાં લઈશું શું કર્યું એને કે ચુંબક રહે પછી આને ગેલોમીટર ચુંબક અત્યારે આ જગ્યા ઉપર સ્થિર છે તો સ્થિર છે તો આમાં કેવું બદલ છે દોરતો જેવું જોવા મળે આકાર જ નથી અત્યારે ક્યાં કાંટો હશે અહીંયા કેમ કે કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી હવે તમે આનો એન છેડો આ ગુજરા બાજુ રાખો એન છેડો ચુંબકનો અને નજીક આવતા જાવ છો ત્યાંથી માનો કે ચુંબકને તમે અહીંયા લઈ આવ્યો તો શું થયું અહીંયાથી અહીંયા સુધી આવ્યું એમાં ચુંબકીય ક્ષેત્રમાં અન્ય એટલે કે ઝીરો જેમ નજીક આવે છે ક્ષેત્રરેખા આમાં વધારે વધારે પસાર થતી જાય છે અત્યારે જો આટલી બધી ક્ષેત્રરેખા આમાં નીકળી રહી છે આપણે ઘણી બધી તો પહેલા ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાતું નહોતું હવે આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાણ તમે ધીરે ધીરે નજીક લઈ આવો છો તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો તો આ ગેલ્વેનોમીટર નો કાંટો બતાવશે મને કે તેનું કરી આપણે ચુંબકને ક્યાં લઈ આવી છીએ નજીક લઈ આવી છીએ ચુંબક તો ચુંબકને નજીક લઈ આવો છો તો માનો કે કાંટો આવા જ નમે છે તો તમને કેટલો મળ્યો 1 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ મળ્યો ચુંબકના અહીંયાથી તમે અહીંયા સુધી લઈ આવ્યા એટલા નજીક લઈ આવ્યા ચુંબકીય ક્ષેત્રમાં આની અરે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો એટલે તમને કઈક પ્રવાહ મળ્યો તો ગેલેરેન્ટનો કાંટો થોડો આગળ નમશે હવે તમે એ રીતે દૂર લઈ જાવ છો અહીંયા સ્થિર રાખી દીધું માનો કે અહીંયા ચુંબકને સ્થિર રાખી દીધું ઝીરો વેગ કરીને અત્યારે નજીક કે દૂર આવતું નથી તો અહીંયા ગૂંચળું છે અહીંયા ચુંબક છે આ ચુંબકની ક્ષેત્રરેખાની અસર થાય છે ગૂંચળું સ્થિર છે ચુંબક સ્થિર છે એક અત્યારે ગતિ કરતા નથી તો મને કહ્યું છે કે આની હારે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં કઈ ફેરફાર થશે ગૂંચળું અહીંયા ચુંબક અહીંયા છે ગૂંચળું અહીંયા છે તો આમાં કાંઈ ફેરફાર નતા અત્યારે બે સ્થિર છે પહેલા તમે શું કરતા હતા આમ નજીક લઈ આવ્યા નજીક લઈ આવ્યા એટલે આની આરે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર સતત વધતું જાય છે જો ફેરફાર થાય તો જ તમને પ્રવાહ મળે નકર પ્રવાહ મળશે નહીં તમે નજીક લાવતા 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 સ્થિર કરી દીધું તો અહીંયા જેવું સ્થિર ગયું પછી આની આરે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો નથી તો જો ફેરફાર બંધ થઈ જાય તો પ્રવાહ કેવો થઈ બંધ તો થશે એવું કે તમે અહીંથી આમ નજીક લાવ છો ને જ્યાં સુધી ચુંબક ગતિમાં છે ને ત્યાં સુધી આમ પ્રવાહ બતાવશે પણ જેવું અહીંયા લાવી સ્થિર કરી દો છો જેવું અહીંયા લાવી ચુંબકને સ્થિર કરી દો છો એટલે ફેરફાર કેવો ઝીરો ફેરફાર ઝીરો તો વળી પાછું શું થાય
આખી પ્રોસેસ લખું છું કે ચુંબક જેવું તમે સ્થિર કરી દેશો એટલે વળી પાછો પ્રવાહ ઉત્પન્ન થતો બંધ. તો વળી પાછો કાંટો ક્યાં આવી જશે? અહીંયા. ચલો આખો કેસ કરી લઈએ આપણે. આ કેસ પૂરો ડિટેલ માં લેશું, બાકી તો ઘણા બધા એને પ્રયોગ કર્યા હતા, ઘણી બધી રીતે મેળવ્યું હતું. એમાંથી એક રીત આપણે જનરેટરમાં ભણશું. શું કહ્યું? ચુંબક અહીંયા છે, ઝડપથી નજીક લઈએ આપણે, નજીક લઈએ, નજીક લઈએ એટલે ફેરફાર છે. અત્યારે કેવું છે, જો અહીંયા હોય તો શું થાય, આની અહીંયા સંકળાત ચુંબક ક્ષેત્ર ઝીરો, નજીક લાવો એમ ધીમે ધીમે વધતું જશે, વધતું જાય તો ફેરફાર જેવો કહેવાય. ફેરફાર થાય, નજીક લાવો તો કંઈક પ્રવાહ મળશે આપણને, એટલે ગેલોનોમીટર આમ બનશે. અને નમે છે મતલબ શું, કંઈક થોડો પ્રવાહ મળે છે. પછી અહીંયા લાવીને અટકે ચુંબક એ બધી લઈએ સ્થિર કરી દીધું, ચુંબક ને નજીક એ નથી લાવતા, દૂર એ નથી લઈ જતા, એટકે અહીંયા ગૂંચવું છે. તો જેવું તમે ચુંબક ને અટકાયું, ચુંબકીય ક્ષેત્ર નો ફેરફાર ઝીરો થઈ ગયો, બંધ થઈ ગયો, તો વળી પાછું પ્રવાહી બંધ થઈ જાય. તો તમારે સતત નજીક લાવવું પડે, કાં દૂર લઈ જવું પડે, સતત ચાલુ રાખવું પડે તો પ્રવાહ મળે. હવે ઊંધું કરીએ આપણે, કાં એન છેડો નજીક રાખ્યો, અત્યારે કેવું છે, સાવ નજીક છે, તો પ્રવાહ કેટલો છે? અત્યારે ઉત્પન્ન થતા તો પ્રેરિત પ્રવાહ ઝીરો માં છે. આપણે એક કામ કરી, ચુંબકને દૂર લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? દૂર લઈ જઈએ ચુંબક. તો ચુંબકને તમે જેવું દૂર લઈ જશો, પહેલા નજીક લેવા ત્યારે કાંટો ક્યાં નમતો હતો? આ બાજુ, એટલે કે કોઈ એક દિશામાં પ્રવાહ મળતો. તો એનાથી ચુંબકને તમે દૂર લઈ જાઓ તો વાક્ય સાંભળજો કે નજીક લાવતા જે દિશામાં પ્રવાહ મળે ને એ કરતા ઊંધી દિશામાં દૂર લઈ જતા પ્રવાહ મળશે. તમે અહીંથી દૂર લઈ જાવ તો વળી પાછું ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. ઘટ્યું એટલે કે ફેરફાર થયું. ફેરફાર થયું તો તમને પ્રવાહ મળશે. પણ જો તમે નજીક લાવો તો આ દિશામાં પ્રવાહ મળતો હોય, એવી રીતે તમે ઇનાઈ ચુંબકને દૂર લઈ જાવ તો પહેલા કરતા કેવું મળે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે. અને જો દૂર લઈ જઈને તમે છેલ્લે અટકાવી દેશો તો વળી પાછો પ્રવાહ કેવું થઈ જાય, ઝીરો. આને કહેવાય ચુંબકીય પ્રેરણ. આખી જે ઘટના છે શું કહેવાય? ચુંબકીય પ્રેરણ. કે હું અહીંયા ગૂંચવું રાખ્યું છે, ચુંબકને નજીક લઈ આવું છું, તો જ્યાં સુધી ગતિ કરાવતો હોય છે ત્યાં સુધી આમાં ફેરફાર થાય છે તો પ્રવાહ મળશે. કોઈ એક દિશામાં પ્રવાહ મળે છે નજીક લાવતા. તો જેવું તમે ગુજરાતને દૂર લઈ જશો તો પહેલા મળતા, પહેલા જે દિશામાં પ્રવાહ મળતો હતો એ કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળશે. એટલે કે પહેલા જો તમારો કાંટો આમ નમતો હોય તો દૂર લઈ જતા આમ નમશે. જેવું ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ઝીરો થઈ જશે, ફેરફાર ઝીરો થઈ જાય એટલે પ્રવાહ મળતો બને. અને અહીંયા આપણને જે પ્રવાહ મળે છે એને આપણે નામ આપશું પ્રેરિત પ્રવાહ. શું નામ આપશું આપણે? પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત પ્રવાહ કે પ્રેરિત પ્રવાહ. તો ચુંબકીય ક્ષેત્રના ફેરફાર દ્વારા, ચુંબકીય ક્ષેત્રના ફેરફાર દ્વારા પ્રેરિત પ્રવાહ મળવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમારે આગળ ધોરણમાં ભણશો ને સાયન્સમાં, એમાં ભણશું આપણે કે અહીંયા મહત્વ વિદ્યુત પ્રેરિત પ્રવાહ જે મળે છે એનું મહત્વ શું છે, તો કે ફેરફાર. મેં તમને સૌથી પહેલા કીધું, આપણે આ કેસમાં એવું કર્યું, ગૂંચળાને સ્થિર રાખ્યું, ચુંબકને નજીક લઈ આવ્યા તો એક દિશામાં પ્રવાહ મળ્યો, દૂર લઈ ગયા તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળ્યો. આપણે એની જગ્યાએ ઊંધું કરી શકીએ, હું ચુંબકને સ્થિર રાખું. મેઇન વસ્તુ શું છે, તો કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થવો જોઈએ. તો અહીંયા હું ચુંબકને સ્થિર રાખું, આ ગૂંચળા નજીક લઈ આવું અને દૂર લઈ જાઉં. જો ગૂંચળાને નજીક લઈ આવીશ તો આની હારે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે. હવે વધારો થશે એટલે કે ફેરફાર, તો પ્રવાહ મળશે. અત્યારે શું કર્યું આપણે? ચુંબક સ્થિર છે, ગૂંચળાને નજીક લાવી છે, ગૂંચળાને દૂર લઈ જઈ છે. તો તમે ચુંબકને ગતિ કરાવી શકો આવી રીતે, તો એ તમને પ્રવાહ મળશે, કેમ કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર મળે છે. તમે ચુંબકને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ કરાવો, તો ગૂંચળા નજીક લઈ આવો, ચુંબકીય ક્ષેત્ર વધ્યું, ગૂંચળાને દૂર લઈ જાઓ, ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. એવું જરૂરી નથી દર વખતે ચુંબકને જ ગતિ કરાવી, એવું જરૂરી નથી દર વખતે ગૂંચળાને જ ગતિ કરાવી. એક વસ્તુ ફરજિયાત છે, એ ફાઇનલ છે, કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થવો જોઈએ કોઈ પણ રીતે. જો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થશે તો તમને પ્રેરિત પ્રવાહ મળશે. અને તમે આને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ, ગૂંચળાને સ્થિર રાખો, ચુંબકને ગતિ કરાવો, ચુંબકને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ કરાવો, બે કેસમાં એકદમ હરખો
પ્રવાહ મળશે. હા, પાછું આ કેસ તો બનશે કે તમે ગુજરાત નજીક લઈ આવો તો જે દિશામાં પ્રવાહ મળે એના કરતા દૂર લઈ જાઓ તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળશે. બરોબર છે? તો આખો ઘટના જે થઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણની, અહીંથી શરૂઆત થઈ. પછી તો ઘણી બધી રીતે ફેરફાર કરી શકાય. આ નોટ કરી લો, વિડીયો પોઝ કરીને જરીક લખી નાખો, વ્યવસ્થિત આ બધું લખજો કે એક દિશામાં મળે પહેલા કરતા વિરુદ્ધ દિશામાં. લખી નાખી આપણે કે પ્રવાહની દિશા ઉલટી થઈ જાય, એટલે કે આ રીતે લખી કે ઉલટી મળશે પહેલા કરતા. બરોબર, આની કરતા પ્રવાહની દિશા કેવી મળશે? ઉલટી. પોઝ કરી લખી દઉં, પૂછી નાખશું. બીજો કેસ લઈએ આપણે, બીજા ક્યાં પ્રયોગ કર્યા? એક વસ્તુ ફાઇનલ છે કે જો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર નહીં થાય તો પ્રવાહ મળશે નહીં, જો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થશે તો પ્રવાહ મળશે. એક અહીંયા ચુંબક લીધું, આ એન, આ એસ, બીજું ચુંબક અહીંયા વી શેપ મારે આવ્યું. ઓકે, અહીંયા એન છેડો રેખો, અહીંયા એસ છેડો રેખો. શું થાય? એન માં એક ક્ષેત્ર રેખા નીકળશે, એસ માં દાખલ થાય, તો આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. અને અહીંયા એકણે ગૂંચળું મૂકી દીધું. ઘણી બધી રીત છે આની. યારે ગેલ્વેનોમીટર જોડી દીધું. ગેલોમીટર કામ શું કરે? મૂળભૂત છે આપણે કે પ્રવાહ પ્લસ દિશા બે માપી દે, ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ માપશે અને દિશા પણ માપી દેશે. જો એક દિશામાં છે કાંટો આ બાજુ નમશે, આની કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય કાંટો આ બાજુ નમશે. ગેલોમીટર જોડી દીધું. હવે અહીંયા ક્ષેત્રરેખા તમને ખ્યાલ છે આવી રીતે દોરી શકાય, તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે. શું કર્યું એને? કે અહીંયા સ્થિર રહ્યું ચુંબક લીધું, બીજું ચુંબક અહીંયા વચ્ચે ગૂંચળું રાખી દીધું આવી રીતે. હવે તમને ખ્યાલ છે કે આને હું સ્થિર રાખી દેવામાં, તો જો હું સ્થિર રાખી દઈશ તો આમાં કોઈ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થશે નહીં. અત્યારે આમાં જે ક્ષેત્રરેખા નીકળે છે આમાં દાખલાથી, તો જેટલી ક્ષેત્રરેખા છે બધી એમનેમ રહેશે, આમાં કોઈ ફેરફાર જ નહીં થાય. પણ હું ચુંબકને એમ કરું, ચુંબકને ઝડપથી દૂર લઈ જાઉં અને ઝડપથી નજીક લઈ જાઉં, તો ઝડપથી દૂર લઈ જશે એટલે આની યારે સંકળાતી ચુંબકીય ક્ષેત્રરેખા ઘટશે. ઘટશે એટલે ફેરફાર કહેવાય, તો આમાં પ્રવાહ મળશે. દૂર લઈ જાઉં તોય ઘટે, નજીક લઈ આવો તો વધે. તો દૂર લઈ જાઓ એટલે પ્રવાહ મળશે, નજીક લઈ આવો તો પહેલા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળશે. શું થયું? દૂર લઈ જાઓ તોય ફેરફાર કહેવાય, નજીક લાવો તોય ફેરફાર કહેવાય. તો આ ચુંબકને જ્યાં સુધી તમે આમ ગતિ કરાવ્યા રાખશો આવી રીતે, ત્યાં સુધી આની સાથે સંકળાતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. અને જેમ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો અહીંયા તમને પ્રવાહ મળશે. મહત્વનું શું છે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવો જોઈએ. જો આને સ્થિર મૂકી દીધું, આપણે પીડ્યું રાખીએ, જોયા રાખીએ આપણે, તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય, પ્રવાહ નહીં મળે. પણ આને તમે આમ દૂર લઈ જાઓ નજીક લઈ જાઓ, દૂર લઈ જાઓ નજીક લઈ આવો, એમ ફેરફાર કર્યા રાખો તો તમને એમાં પ્રવાહ મળશે. પછી બીજી રીત આવી હોય હવે કે તમે એક કામ કરો કે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર લ્યો, કે અહીંયા ઓછું છે ને આ બાજુ જતા વધે છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે ઓછું, અને અહીંયા કોઈ આવું ગૂંચળું લઈ લે, એક લૂપ, એક તાર નું ગૂંચળું લઈ લીધું આપણે, ગોળ તો જગ્યાએ ચોરસ રાખ્યું આપણે, આ ગૂંચળાને આમ લઈ જાઓ આ બાજુ લઈ આવો, તો આમ લઈ જાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર ઘાટું થતું જાય છે. આપણે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતામાં ભણ્યા કે નજીક લાવો એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઘાટું, દૂર લઈ જાવ ચુંબકીય ક્ષેત્ર નબળું, છૂટું પડે છે ઓછું, તો આ બાજુ વધુ આ બાજુ ઓછું. તમે આમ ગતિ કરાવશો આવી રીતે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર, પહેલા અહીંયા ઓછું છે પછી વધી ગયું, પછી વળી પછી ઘટે છે, વધી ગયું ઘટે છે, તો આવી રીતે પણ આની તમામ ગતિ કરો છો તો એ લઈ શકાય. આના પછીની રીત આપણે એવું કરી કે અહીંયા એક મોટું ચુંબક રાખી દઉં, એક ચુંબક મોટું અહીંયા રાખી દઉં, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે અને અહીંયા હું ગૂંચળું મૂકી દઉં આવી રીતે. આ સિદ્ધાંત આપણે ભણશું જનરેટર. આ ગૂંચળાને આમ ફેરવો, આવી રીતે આમ ફેરવો, વિચાર કરો કે આ ચોરસ ગૂંચળું છે, અત્યારે મેં આવી રીતે દોર્યું છે આ ચોરસ, અહીંથી ક્ષેત્ર કામ જાય છે, આ ચુંબકીય ક્ષેત્ર છે,
આવી રીતે હશે તો ઘણી બધી ક્ષેત્રરેખાંતર થી પસાર થાય. આમ ફરી જાય તો બહુ ઓછી આમાંથી પસાર થાય, આજ આર પાર નીકળી જાય, કાં અમુક ઉપર થઈ જાય, કાં અમુક નીચે થઈ જાય. તો આવી રીતે હશે તો ચુંબકીય ક્ષેત્ર અત્યારે ઓછું છે, આમ આવશે ચુંબકીય ક્ષેત્ર વધશે, વળી પાછું આમ ફરશે ચુંબકીય ક્ષેત્ર ઓછું, એમ વધું છે, આમ ઓછું થાય, આમ ઓછું છે, આમ વધશે, આમ પાછું વધશે, આમ પાછું ઘટશે, એમ સતત ફેરફાર થાય. આને આપણે ગતિ કરાવી, ચુંબકને ગતિ કરાવું. આવી રીતના અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવું, અથવા તો ગૂંચળાને ફેરવો. શું કર્યું આપણે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર રાખી દીધું. ચુંબકીય ક્ષેત્ર રાખવું, એમાં આપણે ગૂંચળાને આમ ફેરવી છે, આવી રીતે કહ્યું તો આમ ફેરવી છે, આ જે ગૂંચળું છે ને આમ ફેરવી છે, આમ અથવા આ દિશામાં ફેરવું અથવા આ દિશામાં ફેરવું, તો વર્તુળાકારે ફરે છે ગૂંચળું. પછી ચોરસ હોય શકે, લંબચોરસ હોય શકે, ગોળ પણ હોય શકે ગૂંચળું, પણ આ ગૂંચળું આમ છે તો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું ઓછું. આમ ફરશે તો ઘણી બધી ક્ષેત્ર રેખામાંથી પસાર થાય, તો સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર વધુ, તો ઓછું હતું વધ્યું, વળી પાછું આમ ભરી જાય, પાછું ઓછું થઈ ગયું, પાછું વધશે. જ્યાં સુધી ગૂંચળું ફર્યા રાખશે ત્યાં સુધી એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયા રાખશે, કાં વધશે કાં ઘટશે. એક વખત આમ છે, વધ્યું, વળી પાછું ઘટ્યું, વળી પાછું વધશે, એમ સતત ફેરફાર થયા રાખે. હવે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો શું મળે તમને? એમાં પ્રેરિત પ્રવાહ. તો આ સિદ્ધાંત આપણે જનરેટરમાં વાપરશું. પછી ત્રણ રીતમાંથી કોઈ પણ રીત હોય શકે, તમારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવો જોઈએ. હજી એક રીત છે, તમારી ટેક્સ બુક આપી છે, એણે શું કર્યું કે એક આધાર લીધો, આવી રીતે નળાકાર, અવાહક નળાકાર લીધો, આવો એક ગૂંચળું અહીંયા ગયું, એની બેટરી જોડી અહીંયા, અને બીજું ગૂંચળું અહીંયા લીધું, એની ગેલ્વેનોમીટર જોડ્યું. તમને ખ્યાલ છે? આ બાકીની આકૃતિ હું ભૂસી નાખું, કેમ કે આ તો આપણે જનરેટરમાં ગણશું, આ નિયમ આવી ગયો. ચાલો એક આમાં શું થાય કે આમાંથી તમે જેવો પ્રવાહ પસાર કરશો ને, સોલેનોઇડ તમને યાદ છે, પ્રવાહ સોલેનોઇડ તમને ખ્યાલ છે કે સોલેનોઇડ એટલે ગૂંચળું છે, એની આપણે બેટરી જોડી. તો જેવો હું એને પ્રવાહ આપીશ, સોલેનોઇડ તમે જેવો પ્રવાહ આપો એટલે આસપાસ શું ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. વિચાર કરો, આ છેડો એન બનશે, આ છેડો એસ બનશે, સોલેનોઇડ એમાં આવી જ ઘટના હતી. આ સોલેનોઇડ છે એક પ્રકાર, ગૂંચળું છે, એક છેડો એન બન્યો, એક છેડો શું બન્યો? એસ. એમાંથી પ્રવાહ આપ્યો એટલે અહીંયા તમને આમ ચુંબકીય ક્ષેત્ર રેખા મળશે, આવી ઘણી બધી મળશે. હવે આની આરે સંકળાતી ચુંબકીય ક્ષેત્ર, પેલા પ્રવાહ બંધ હતો, વિચાર કરો, તો આની આરે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ઝીરો. જેવો પ્રવાહ સ્ટાર્ટ થયો એટલે ચુંબકીય ક્ષેત્ર આવ્યું, તો ચુંબકીય ક્ષેત્ર આવ્યું એટલે શું થયું? ચુંબકીય ક્ષેત્રમાં વધારો. તો પેલા ઝીરો હતો, બસ વધારો થયો, આમાં પ્રવાહ મળશે, તો આમાં શું મળશે? પ્રેરિત પ્રવાહ. આ કોન્ટેક્ટ માટે થયું, કઈ છૂટા છે, એકદમ છૂટા છે, અહીંયા કોઈ પ્રકારનો કોન્ટેક્ટ નથી, આનો પ્રવાહ આમાં જ જતો, પણ આમાં પ્રવાહ પસાર થયો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એની આની આરે અસર થઈ. તો પહેલા ઝીરો હતું, પછી ચુંબકીય ક્ષેત્ર મળ્યું, એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો, ઝીરો એમાંથી વધ્યું, તો પ્રવાહ ઉત્પન્ન થાય. અને એ પ્રવાહ તમને આ ગેલ્વેનોમીટર દ્વારા માપી હશે. ઘણા બધા પ્રયોગ હતા, પણ બધામાં એક વસ્તુ કોમન છે, બધે કોઈ પણ હોય, તમે આમ કરો તો ભલે, સોલેનોઇડ દ્વારા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો, ચુંબક દ્વારા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો, એક વસ્તુ બનવી છે. શું? તો કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થવો જોઈએ. જો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થશે તો પ્રવાહ મળશે, જો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર નહીં થાય તો પ્રવાહ મળશે નહીં. બીજી વસ્તુ કે જેટલો ફેરફાર વધુ, માનો કે આ વસ્તુ છે, અહીંયા હું ચુંબકને ધીમે ધીમે આમ લઈ આવું ધીમે ધીમે ફેરવું આવી રીતે, તો ફેરફાર ઓછું હશે તો પ્રવાહ ઓછો મળશે. જો ફેરફાર ઓછો હશે તો પ્રવાહ કેવો મળશે? ઓછો. ફેરફાર ઓછો તો અહીંયા લખી આપણે પ્રવાહ, ફેરફાર વધુ તો પ્રવાહ વધુ, ફેરફાર ઓછો તો પ્રવાહ ઓછો. સેમ એક્ઝામ્પલ ઓલામાં લાગુ પડશે, ગેલ્વેનોમીટર, કે તમે ચુંબકને ધીમે ધીમે નજીક લઈ આવો, આમ ધીમે ધીમે નજીક લઈ આવો છો, તો ફેરફાર કેવો? ધીમો. તો આમાં મળતો પ્રવાહ કેવો? ઓછો. તમે ફટ કરતું નજીક લઈ આવો, તમે ઝડપથી નજીક લઈ આવો છો,
तो फेरफार केव तो मत प्रवाह केव ईज वस्तु हम आकृति लगे कि जो गूचड़ू धीमू फरे गूचड़ू धीमू फरसे तो धीमो फेरफार प्रवाह धीमो ओछो गूचड़ा ने झड़प थी फेरवशो तो प्रवाह वधु फेरफार वधु तो प्रवाह पण वधु तो आ वस्तु लखी लेजो ई याद राखवानी छे पण अहींया आपणे जोयुं के कई रीते विद्युत प्रवाह उत्पन्न थाय छे हवे तमे कोई पण रीतामांथी लईजो तमने बधी जग्याए विद्युत प्रवाह मळशे जो तमारे विद्युत प्रवाह वधारे जोतो होय तो चुंबकीय क्षेत्रनो फेरफार वधारे कहेवाय આમાં એક કામ કરી શકું મોટા ચુંબક લઉં અને સ્પીડ વધારી દઉં મને પ્રવાહ વધારે મળે આમાં એવું કરી શકું કે ગૂંચળું એક જ હતું એની જગ્યાએ હું બે કરી નાખું ત્રણ કરી નાખું ચાર કરી નાખું તો મને પ્રવાહ વધારે મળશે ચુંબક મોટું લઈ લઉં તોય મને પ્રવાહ વધારે મળશે આની ઝડપ વધારી દઉં તોય મને પ્રવાહ મળશે કુલ મળી વાત એક જ છે કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર વધુ થાય તો પ્રવાહ વધારે મળે મારો ગામમાં ત્રણ આંટા હોય એમાં જે ફેરફાર થતો એની જગ્યાએ હું ચાર આંટા રાખું તો ગૂંચળું વધી ગયું તો ફેરફાર વધી ગયું તો મને પ્રવાહ વધારે મળશે એટલે ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ હોય ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એટલે કે ઝડપી થતો હોય કે ધીમો થતો હોય આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે કેટલો પ્રવાહ મળશે ચાલો તો પ્રવાહ વિશે તો આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે તમને પ્રવાહ મળે પણ એની દિશા યારો નક્કી કરી લઈએ આપણે કે કઈ દિશામાં મળશે આપણે એમ કીધું કે એક દિશામાં મળે તો કાંટો આમ નમે પહેલા કરતા ઊંધી દિશામાં કાંટો આમ નમશે પણ કંઈક પરફેક્ટ કંઈક ચોક્કસ દિશા પર હોય જો આમાં આવશે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ યાદ કરો એમ્પિયરના નિયમ પછી આપણે ભણ્યા હતા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અહીંયા ફ્લેમિંગ નો જમણા હાથનો નિયમ ઓની જેમ શું કરતા ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં આ ત્રણ આંગળીઓ એકબીજાને લંબ ગોઠવતા આવી રીતે અમાઈજ કરવાનું કે જમણો હાથ લેવાનો તો જમણા હાથની આ ત્રણ બે આંગળી લેવાનું ગોઠવો એકબીજાને લંબ ગોઠવે ચાલો હું લઈ લઉં આકૃતિ લઈ લઈ કેમ કે આ જ આકૃતિમાં આપણે એપ્લાય કરવાનો છે વિદ્યુત જનરેટર આવતા લેક્ચરમાં આપણે વિદ્યુત જનરેટર ભણશું તો એમાં પ્રવાહ કઈ દિશામાં મળે છે એનો ઉપયોગ કરવાનો છે તો ત્યાં આપણે આ જ આકૃતિ દોરશું અને આવી રીતે જ પ્રવાહની દિશા મેળવશું સિદ્ધાંત આજ મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધું કે એનું ઊંચળું મૂકી દઉં કે એનો એક તાર અહીંયા હોય બીજો તાર અહીંયા હોય તો ફેરફાર વધુ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર વધુ તો પ્રવાહ પણ વધુ મળશે એટલે ગૂંચળાને આપણે ફેરવશું સિદ્ધાંત આ છે ખાલી સાધન વિશે આપણે ભણવાનું છે આ સિદ્ધાંત ઉપર વિચારો જો ઓલામાં શું કરતા ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ યાદ કરજો પહેલા એમાં શું કરતા કે તમે ડાબા હાથને આવી રીતે ગોઠવતા આવી રીતે ગોઠવતા ડાબા આવી રીતે તો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં રાખતા એમાં પ્રવાહ આપતા હતા આપણે તો આ પ્રવાહની દિશામાં રાખતા હતા અને આ બેને હું આમ ગોઠવી દઉં માનો કે આવી રીતે તો અંગૂઠો ક્યાં આવ્યું બહાર અને પરણે બહાર નથી જવાનું અને આમ ગોઠવવાનું છે આવી રીતે લંબ જ રાખવાના પહેલી આંગળી ચુંબકક્ષેત્રમાં બીજી આંગળી પ્રવાહની દિશામાં અંગૂઠો ક્યાં આવશે બહાર લંબ રાખતા અંગૂઠો ક્યાં આવે છે બહાર તો બહારની દિશામાં બળ લાગતું હતું એટલે કે પ્રવાહ જો નીચે તરફ પસાર કરો તાર આમ ધકેલાતો તો આપણે એમાં પ્રવાહ આપતા હતા અને બળની દિશા લેતા હતા આપણે બળની દિશા આની ઉપરથી ગોતતા હતા અહીં આપણે ઊંધું કરવાનું છે શું કરવાનું છે કે આને બળ આપશું માનો કે હું તારને બહાર લઈ આવું છું આ તાર હું બહાર ધકાવું છું ક્યાં બહાર ચુંબકીય ક્ષેત્ર છે આ તાર ની ક્યાં બહાર લઈ આવી છે તો શું કરશું આપણે અહીંયા બળ આપશું અને આમ બળ આપીએ છીએ અને પ્રવાહની દિશા જોઈએ છે તો સેમ ઓની જેમ જ પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે તો કે આ દિશામાં ચાલો લંબ ગોઠવવાની ફ્લેમિંગના જમણા હાથનો નિયમ તો જમણા હાથના નિયમ ઉપરથી તમને પ્રેરિત પ્રવાહની દિશા મળે શું મળે પ્રેરિત પ્રવાહની દિશા જમણા હાથના નિયમ ઉપરથી પહેલી આપણે ચુંબક ક્ષેત્રમાં આ ઓની જેમ જ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ અને બળ
ફેરવલા મેટલો તો તમે એને પ્રવાહ આપતા હતા અને બળ લેતા હતા અહીંયા ઊંધું છે કે તમે એને બળ આપશો અને પ્રવાહ લ્યો છો તો પેલી આગળ ચુંબક છે ગોઠવી દો બધે આવી રીતે બળ કઈ બધું આપી છે હું એમ કહું છું કે આ તારમાં બહાર નહીં આવું છું તો અંગૂઠાને કઈ દિશામાં રાખો બળની દિશામાં અહીંયા બળ આપો છો અને પ્રવાહ લેવાનો છે પ્રવાહની દિશામાં જોતી છે હું આ તારને બહાર લઈ આવું તો પ્રવાહ કઈ બાજુ મળે ચુંબક ક્ષેત્ર પ્રવાહ સોરી બળ કઈ બાજુ છે બહારની બાજુ તો આને બહાર ગોઠવી દીધું ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો બળની દિશામાં આંગળી કઈ દિશામાં આવે છે તો કે ઉપર આમાં એવું થયું કે જો તમે તારને બહારની બાજુ ધકાવશો એટલે કે બહારની બાજુ બળ લગાડશો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ બળ તો આંગળી ક્યાં આવે છે ઉપર તો જે દિશામાં આંગળી આવશે એ દિશામાં તમને પ્રવાહ મળશે તો પ્રવાહ જો તમે તારને અહીંથી આમ લઈ આવો તો પ્રવાહ નીચેથી ઉપર મળે જો તમે આને અહીંથી બહાર લઈ આવો તો પ્રવાહ ક્યાં મળે નીચેથી ઉપર મળે આને તમે ગોતી શકશો મેળવો છે પેલી આગળ ચુંબક ક્ષેત્રમાં ક્યાં લઈ જઈ છે તારને તો કે અંદર મારે આ તારને અંદર ધકાવવો છે અહીંયા છે ને મારે અહીંથી આમ ધકાવવો છે આમ અંદર લઈ જવો છે તો પેલી આગળ ચુંબક ક્ષેત્રમાં અંગૂઠો ક્યાં આવશે અંદર બાજુ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર તારને અંદર ધકાવું છું અંગૂઠો અંદર આંગળી ક્યાં આવે છે નીચે તો આંગળી જે દિશામાં આવે ને એ દિશામાં તમને પ્રવાહ મળે તો અહીંયા પ્રવાહ ક્યાં મળશે નીચેથી ઉપરથી નીચે તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ પ્રેરિત પ્રવાહની દિશા મેળવવા ઉપયોગ આવે એકબીજાને લંબ ગોઠવો પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં બળ આપો છો તો અંગૂઠાને બળની દિશામાં આંગળી જે દિશામાં આવે ત્યાં તમને પ્રવાહ મળે આના માટે પેલી આંગળી ચુંબક ક્ષેત્રમાં બળ આપી છે તમે તારને બળ આપીને બહાર લઈ આવો છો તો બળ અંગૂઠો બળની દિશામાં ચુંબકીય દિશામાં અંગૂઠો બળની દિશામાં આંગળી ક્યાં આવે છે ઉપર તો પ્રવાહ ઉપર મળશે તો જો તમે કોઈ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય તારને તમે અહીંયાથી બહાર લઈ આવો છો તો પ્રવાહ તમને ઉપર મળશે અને એ જ જગ્યા ઉપરથી તારને તમે અંદર લઈ જાઓ છો તો પ્રવાહ નીચે તરફ મળશે તો આ જ સિદ્ધાંત આપણે વિદ્યુત જનરેટરમાં ઉપયોગ કરશું મેં ઘણા બધા જનરેટર જોયું હશે કે તમે ડીઝલ એન્જિન દ્વારા એને ફેરવો છો તો એ દરી જોડે લેવું ફરે છે એટલે આખો ભાગ આમ ફરશે તો પ્રવાહ આ દિશામાં મળશે જો આમ ફરશે ને આવી રીતે આ ભાગ બહાર આ ભાગ અંદર સમજાય છે આ ભાગ બહાર આ ભાગ અંદર આમ ફરશે ને તો પ્રવાહ તમને આ દિશામાં મળશે અને જો ઊંધું ફેરવશો મેળવી લો આ દિશા કે આ ભાગ બહાર ને અંદર લઈ જાવ તો આવી રીતે પ્રવાહ કેમ નીચે આમાં પ્રવાહ કેમ ઉપર તો આ દિશામાં પ્રવાહ મળશે વધારે મુદ્દો આવતા લેક્ચરમાં જનરેટર ભણશું ત્યાં સુધી આવે છે જોઈ લ્યો વાંચી લ્યો પાકું કરી લ્યો જય શ્રી કૃષ્ણ